તમારે લખવાનું છે પહેલામાં મેં લખ્યું છે શું વેફર્સ બરાબર પછી છે બીજું પછી બીજો પ્રશ્ન છે કે ઇસ વેફર પર ક્યાં કિંમત છપી હોઈ હે તો બરાબર તો હવે આના મેં લખ્યું છે કે મેં તમને સમજાવી દીધું કે આપણે કિંમત જાણવી હોય તો શું કરવાનું તો કે પાછળનું જે આ બ્રેકેટ છે એમાં પાછળ તમને આર એસ કરીને આપેલું હોય આર એસ એટલે કે કિંમત અને પૈસા તો આ મેં જે વસ્તુ ખાધી એની કિંમત કેટલી છે 10 રૂપિયા માનો કે તમે કઈ બીજી કઈ વસ્તુ ખાધી તો એની કિંમત 5 રૂપિયા હોઈ શકે તો ત્યાં આર એસ કરીને શું લખેલું હશે 5 રૂપિયા માનો કે કોઈ એવું ઓલું ઓડિયોનું છે કે કોઈ મોંઘું પીસી ખાધું હોય તો એની કિંમત છે 25 રૂપિયા તો આર એસ માં શું આવશે 25 રૂપિયા બરાબર સમજાઈ ગયું એટલે હવે તમને એ જે તમે વસ્તુ ખાધી છે એ કેટલાની છે એ તમારે જોવું હોય તો કેટલાની જોશો આની આર એસ ની બરાબર છે માનો કે તમારા માટે તમારા પપ્પા કઈ બાકી સરસ મજાનો ભાગ લઈ એવા અથવા તો ચોકલેટ લઈ એવા અથવા કોઈ પણ વસ્તુ લઈ એવા ખાવાની જ વસ્તુ એવું નથી અમુક વસ્તુ એવી છે માનો કે તમે બહારથી કંપાસ બોક્સ મંગાવ્યો છે તમારા પપ્પા પાસે બરાબર તો હવે તમારા પપ્પા તમારા માટે કંપાસ બોક્સ લઈ આવ્યો હોય તો એની ઉપર જે કોથળી હશે ને તો એમાંય ભાવ લખેલા છે તો તમારે એ જોવું છે કે પપ્પા અમારા માટે આ વસ્તુ લઈ આવ્યા છે તો એ કેટલું કેવું કેટલાનું લઈ આવ્યા છે તો એ જોવું હોય તો તમારે શું ગોતવાનું આર એસ બરાબર છે આર એસ ગોતો એટલે ત્યાં એની કિંમત લખેલી હોય છે બરાબર છે કોઈ પણ વસ્તુ તમારી પાસે ટેક્સ્ટ બુક છે તો એમાં પણ એનો ભાવ લખેલો હોય છે આર એસ એટલે કે કિંમત બરાબર મહિનો કયો છે પાંચમો મહિનો તારીખ કઈ છે 7 અને 2020 માં હવે તમે જે વસ્તુ લીધી છે એ કદાચ માનો કે એપ્રિલ મહિનાની 10 તારીખે બન્યું હોય કે 12 તારીખે કોઈ પણ વસ્તુ એટલે હવે તમારે એ જોવું છે કે તારીખ જોવે કે બરાબર પછી શું છે તો કે ઇસા ઉપયોગ કબ તક કરી લેના ચાહીએ તો કે આ વસ્તુ તમે લીધી છે એ તમારે ક્યાં સુધી ખાઈ શકો હવે તમે તો દુકાનેથી લઈ આવી તરત ખાઈ લીધું પણ તમને નથી ખબર કે દુકાનવાળા પાસે કેટલા સમયથી પડ્યું છે એટલે આપણને તો ખબર નથી કે દુકાનવાળા પાસે કેટલા સમય પડ્યું છે દુકાનવાળા પહેલાના ડીલર જે છે એની આગળ કેટલા સમયથી આ પેકિંગ પડ્યું છે એ આપણને ખબર નથી એટલે એમાં આ જે રેફર છે ને એમાં આપણે આ વસ્તુ ગોતવાની છે તો એમાં એક રીતે લખેલું છે કે વેસ્ટ બિફોર 3 મંથ બરાબર 3 મંથ હોય 6 મંથ હોય જેટલા મહિના એ સારું રહે એટલું ઈ આમાં લખેલું હોય અમુકમાં 6 મહિના હોય 12 મહિના હોય 14 મહિના હોય અમુકમાં 2 વર્ષ હોય 24 મહિના હોય એવી રીતે અલગ અલગ વસ્તુમાં અલગ અલગ લખેલું હોય છે એટલે જે મેં આ વેફર લીધી એમાં શું લખેલું હતું કે બેસ્ટ બિફોર 3 મંથ એટલે શું કે છે બેસ્ટ બિફોર 3 મંથ ફ્રોમ મેન્યુફેક્ચર ડેટ એટલે શું કહે છે કે આ જે મેં વસ્તુ લીધું છે એ તમે 3 મહિના સુધી ખાઈ શકો છો તો હવે આ 2 મહિનામાં બન્યું છે તો પછી આપણી ગણતરી કરવાની કે આ 2 મહિનામાં બન્યું છે અત્યારે કયો મહિનો આવે છે તો કે આપણે અત્યારે 9મો મહિનો ચાલે છે બરાબર તો 9મો મહિનો એટલે કયો થશે સપ્ટેમ્બર મહિનો બરાબર તો પછી 2 મહિનામાં બન્યું છે તો સપ્ટેમ્બર એટલે કેટલામો થશે 2 પછી જૂન જુલાઈ અને ઓગસ્ટ તો હવે ઓગસ્ટ મહિનાની 7 તારીખે આ વેફરની ડેટ છે એ એક્સપાયર થઈ ગઈ છે એટલે આ મારી પાસે જે વેફર છે એ એક્સપાયર ડેટની છે કેમ તો કે ત્રણ એને કેટલા મહિના કીધું છે 3 મહિના કેટલા મહિના કીધું છે 3 મહિના એની બદલે કદાચ એને 6 મહિના કીધું હોત તો હજી એ વેફર ખાઈ શકે પણ એને કેટલા કીધા છે 3 મહિના છે એટલે વેફર છે એ કઈ છે તો કે એક્સપાયર ડેટ થઈ ગઈ છે એ આપણને કઈ રીતે ખબર પડી તો કે આપણે આ વાંચ્યું એના 3 મહિના લખ્યા હતા અને વૈલિધિ ક્યારે તો કે 2 મહિનામાં સમજાઈ ગયું આ તમને એક્ઝામ્પલ માર્ક આપું છું એવી જ રીતે તમારે બીજી વસ્તુ લઈ આવો એમાં તમારે જોવાનું છે બરાબર પછી શું છે કે ઇસકે અલાવા વેફર પે કોન સી ઉપયોગની વાતે
छिपी होती है, तो कि आने आना सिवाय तमे कोई वस्तु एमा थी जाणी सको। तो मैं तमने कीधुं ने एवी रीते के एक वस्तु जे आपणे खाई छे अथवा तो लई लेवा छे सेनी बनी छे। मानो के तमे सेव ममरा लई लेवा छो तो एमा ममरा छे, तो ममरा चोखा ना बीजो एमा कई नाखो होय सेव छे तो केमा चणा नो लोट छे, तेल छे, आ छे, मीठू छे, ऊँ छे, जे वस्तु एमा एनो कोई भाखरी होय ई एक લખેલું હોય બરાબર। પછી ઈ વસ્તુ ખાતા તમારા શરીર ઉપર શું ઇફેક્ટ થાય છે ઈ પણ એમાં લખ્યું હોય, તો ઈ જો હોય તો કે એમાં લખેલું હોય તો કે એમાં આટલા બીટ લેલ આટલા આટલા 0.0% છે, ફલાણો આટલા પણ આટલા ટકા છે, કેલ્શિયમ આટલા પણ આટલા ટકા છે, ઈ બધી પણ એમાં માહિતી આપેલી હોય છે। ઈ આવી રીતે તમને ખાનું કરીને એમાં લખેલું હોય આટલા ટકા 0.0% એ રીતે લખેલું હોય છે। એ પણ જોઈ શકાય છે, બેચ નંબર હોય છે, નેટ ક્વોન્ટિટી એટલે કે તમે જે વસ્તુ લીધી છે એનો વજન કેટલો છે, નેટ ક્વોન્ટિટી એટલે કે એનો વજન કેટલો છે એ પણ જોઈ શકાય છે। કે આ વેફર છે એનો વજન કેટલો હશે, તો કે 20 થી 25 ગ્રામ બરાબર। આ રીતે ગ્રામ તો જે કરેલો હોય, પછી ઓલામાં હોય તો કે એમએલ કરેલો હોય બરાબર, એટલે એ રીતે બધું હોય છે। તો હવે આ વસ્તુ છે એ તમે બાકી બુકમાં લખી લેજો, તમારા મગજમાં પણ ઉતારી લેજો, આ તમને ખૂબ જ કામ આવશે। હવેથી તમે કાઈ પણ વસ્તુ લ્યો તો પેલા મેં આ ક્યારે મળ્યું છે એ ડેટ વાંચો અને કેટલા મહિના સારું રહેવાનું છે એ જોઈ, અને આપણે ખાય તો આપણને ક્યારે નુકસાન નથી કરતું, અને આપણે જાગૃત નાગરિક તરીકે આપણે વ્યવસ્થિત આપણે જાગતા અને સજાગ થઈ જાય છે બરાબર છે। એટલે હવેથી તમે કાઈ પણ વસ્તુ ખાવ તો પેલા તમારે શું જોવાનું, કેટલા મહિનાનું છે, ક્યારે બન્યું છે, ક્યારે એની એક્સપાયર થાય છે, આ આખી વસ્તુ ત્રણ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે, અને ચોથું છે કે કેટલા ગ્રામ છે બરાબર છે। હવે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં મળશું, ત્યાં સુધી